રાજકોટ જિલ્લામાં તારીખ 8-3ના બનાવ બાબતે એચબીએન ટીવી ન્યૂઝની ટીમને જાણ થતાં ત્યાં પહોંચી અને ફોન દ્વારા ડૉક્ટર નીરવ એ મહેતા સાથે વાત કરતા ડૉક્ટરે ન્યૂઝ રિપોર્ટરને આવો જવાબ આપેલો છે. હેલો, હા જી, ડોક્ટર નીરવ મહેતા? હા જી જી સાહેબ, સત્યડે ન્યૂઝમાંથી ચીફ રિપોર્ટર વાત કરું, આગમ શાહ. હા બોલો. જી સાહેબ, હવે તમારા હોસ્પિટલમાં જે અત્યારે બનાવ બનેલો, ડોક્ટરની બેદરકારીથી પેશન્ટનું મૃત્યુ નિપજેલું છે, શું વિગત હતી સાહેબ? કોઈ બેદરકારી છે કે નહીં સાહેબ? શું બેદરકારી અમારી? અમારી શું બેદરકારી? પેશન્ટનું મોત થયું ઓપરેશન બાદ તરત, એટલે પૂછવું છે. ઓપરેશન બાદ તરત નહીં સાહેબ, 10:30 ઓપરેશન કરેલું છે. ઓપરેશન ની તકલીફ પડી 9 વાગે રાત્રે પેશન્ટ ને. તરત નો કહેવાય સાહેબ, તરત થયું હોય તો અલગ છે, પેશન્ટ ની સર્જરી નો પ્રોબ્લેમ હોય. પેશન્ટ ને આસ્થામાં હતું, પેશન્ટે છુપાયું છે કે ભાઈ હું તો કોક વાર પફ મારું છું, બરાબર. પેશન્ટ એસ્થેમેટિક હતું, પછી પેશન્ટ ને સ્ટેટસ એસ્થેમેટિક થયું, એમાં એડ્રીનાલિન સર્જ થયું, એમાં રો સર્જરી હોય તો એને બ્લીડિંગ થયું, એસ્પિરેટ, પોતે કોન્શિયસ પેશન્ટ, ખાતો હતો, વાતો કરતો હતો. હેલો, હેલો, હા નીરલભાઈ બોલો. હે નીરલભાઈ બોલો. સર કોનું કામ છે તમારે? નીરલ મહેતા નું કામ. તમે કોણ બોલો છો? ડોક્ટર, હું સત્યદે ન્યૂઝ માંથી કેમેરામેન વિનોદ બોલો. સાહેબ બોલો. ઇન્ટરવ્યુ માટે કીધું હતું ને સાહેબ તમે? મેં નથી કીધું, તમારા સાહેબે કીધું, મેં તો ના જ પાડી ઇન્ટરવ્યુ દેવાની. તમે ના પાડી? કઈ ઇન્ટરવ્યુ? હા, ઇન્ટરવ્યુ દેવાની ના પાડી. હા, ના પાડી દીધી મેં તો, કઈ મારે કઈ જરૂર જ નથી. અચ્છા અચ્છા, તમારે જે કરવું હોય તમે આગળ કરી શકે છે, તમારે જે હોય ને એ. અમારે ઇન્ટરવ્યુ દેવો નથી થતો, બરાબર. અચ્છા, ઓકે, તમે જઈ શકો છો મારું પ્રીમાઇસિસ છોડીને. ઓકે, હા હા. નમસ્કાર, હું છું રાધિકા પરમાર, એસબીએન ટીવી ન્યૂઝ. હાલ આપણે રાજકોટ જિલ્લાની ગઈકાલ નહીં પણ 8 તારીખે રાત્રે શાંતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં જે બનાવ બન્યો હતો તેના ઘરે આપણે તેના મમ્મી અને તેના પિતા અને તેના પત્નીની મુલાકાત લેવા આવ્યા છીએ. આ બનાવ વિશે એનું શું કહેવું છે, હાલો આપણે જાણીએ કેવું છે તેની મુલાકાત લઈએ. અરે ઘરવાળા સારા જ હતું, બોલતા ચાલતા હતા, ઇન્જેક્શન આપ્યા પછી એનું બનાવવા બની ગયું, ઓક્સિજન એ નહોતું દીધું. ત્યારે સ્ટાફ કેટલો હાજર હતો? 2 જણા હતા, એક છોકરી ને એક છોકરો, 2 જણા. ડોક્ટર નહોતા? ડોક્ટર નહોતા, પર ઘરવાળા ન્યાન્ય પૂરું થઈ ગયું, ન્યાન્ય ખાવ પાય હતું જ ને, મારે અરે વાતું ચીતું કરતા હતા, ઇન્જેક્શન દીધા પછી જ આ બનાવ બની ગયો. તમે પોલીસને જાણ કરી ક્યારે? હું એકલી શું કરી શકું, હું